अस्सलाम वालेकुम जनाब बाबू भाई, सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल, धोरण 8, विषय गणित, परीक्षा लक्षी पुनरावर्तन भाग 4, आपणो अभ्यासक्रम छे प्रकरण 3, 4, 5 अने 7। આજે આપણે પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળના કેટલાક દાખલાઓની સમજૂતી મેળવી લઈએ। પહેલો દાખલો છે આપણો વર્ગમૂળ શોધો। વર્ગમૂળ શોધો એની અંદર પહેલી રકમ આપેલ છે આપણને 144। જુઓ અહીં આપણને 144 આપેલા છે। અહીં આપણે સૌ પ્રથમ એકમનો અંક જોઈશું। એકમનો અંક 4 છે। આપણે જાણીએ છીએ એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય તો આપણે 2 વડે ભાગાકાર કરીએ છીએ। તો 2 વડે આપણે અહીં ભાગાકાર કરીશું તો આપણને 2 × 7 = 14, 2 × 2 = 4 એટલે 72 × 144 મળે છે। ફરીથી જે 72 આવે છે એને આપણે 2 વડે ભાગ ચલાવીશું તો 2 × 3 = 6, 1 + 2 = 12 તો આપણને 36 મળશે। એટલે 36 × 2 = 72 થશે। હવે 36 એટલે 18 × 36 થશે, 2 × 9 = 18 થશે, બરાબર 2 × 9 = 18, 3 × 3 = 9, 3 × 1 = 3 તો અહીં આપણે અવયવ પાડતા આપણો અવયવ આ રીતે મળશે 144 બરાબર। જો ઉપરથી જોઈએ 2 × 2 × 2 × 2 × 3 × 3 અહીં આપણે 2 ના જૂથ તૈયાર કરીશું તો અહીં આ 2નો એક જૂથ, અહીં એક જૂથ તૈયાર થાય છે, અહીં એક જૂથ તૈયાર થાય છે એટલે 2નો વર્ગ × 2નો વર્ગ × 3નો વર્ગ। હવે આપણને વર્ગમૂળ શોધવાનું છે તો વર્ગમૂળના ચિહ્નની અંદર આપણે 144 લખીશું એટલે 144નું વર્ગમૂળ 2 × 2 × 3 તો આપણને 2 × 2 = 4 અને 4 × 3 = 12 એટલે 12 મળે છે। 101 તો આપણે કહી શકીએ કે 144નું વર્ગમૂળ 12 છે તેમ આપણે કહી શકીએ। એટલે આપણે વર્ગમૂળ શોધવું હોય તો આપણે આ રીતનો ઉપયોગ કરીશું। આને અવિભાજ્ય અવયવીકરણની રીત તરીકે ઓળખવામાં આવે છે। ચાલો બીજો દાખલો જોઈએ। આપણે 676 આપણને આપ્યું છે, 676 એની અંદર આપણે અહીં એકમનો અંક 6 દેખાય છે તો ફરીથી આપણે 2 વડે ભાગ ચલાવીશું એટલે આપણે ભાગાકાર રફ બુકની અંદર કરતા જઈશું તો 2 વડે ભાગાકાર કરતા આપણને 2 × 3 = 6 બરાબર। ફરીથી 2 × 3 = 6 તો 1 વધશે એટલે અહીં મળશે આપણને 16, તો 2 × 8 = 16 થશે। ફરીથી હવે એકમનો અંક 8 દેખાય છે, આપણે 2 વડે ભાગાકાર કરીશું તો 2 × 1 = 2, 1 વધશે 2 × 6 = 12 ફરીથી 1 વધશે 2 × 9 = 18 હવે આપણે ડાયરેક્ટ કરતા શીખી જ ગયા છીએ બરાબર। હવે 169 છે એ આપણે જાણીએ છીએ કે 13નો વર્ગ છે તો 13 × 13 કરતાં 169 મળે છે અને 13 × 1 = 13 આપણે કહી શકીએ। હવે 676 બરાબર 2 × 2 × 13 × 13 મળે છે। અહીં આપણે જૂથ તૈયાર કરીએ તો 2નો વર્ગ × 13નો વર્ગ થાય છે। હવે આપણે વર્ગમૂળ શોધવાનું છે તો 676નું વર્ગમૂળ આપણે બતાવીશું 2 × 13 અને 13 × 2 = 26 એટલે 676 એનું વર્ગમૂળ 26 છે તેમ આપણે કહી શકીએ। એના પછીનો પ્રશ્ન છે, હવે આપણે 900નું વર્ગમૂળ શોધવાનું છે। હવે 900 માટે જોઈએ, અહીં પણ એકમનો અંક 0 છે, 2 વડે ભાગાકાર કરીશું, આપણે રફબુકમાં કરતા જઈશું તો તમને સારી રીતે સમજ પડશે। ચાલો અહીં આપણે તમને ડાયરેક્ટ બતાવું છું, 2 × 4 = 8, 1 + 2 = 5 = 10, 0 વધ્યું 0 ને આપણે 0 મૂકીએ બરાબર। હવે જો એકમનો અંક 0 છે, ફરીથી આપણે 2 વડે શરૂઆત કરીએ તો 2 × 2 = 4 થશે, 2 × 2 = 4 પાંચમાંથી 4 બાદ કરીશું તો 1 વધશે તો 10 થશે બરાબર, 2 × 5 = 10 બરાબર। હવે એકમનો અંક 5 છે તો આપણે શરૂઆત 3 વડે કરીશું તો 3 × 7 = 21, 1 વધશે 3 × 5 = 15 એટલે 75 × 225 થશે। હવે આપણે જાણીએ છીએ કે 25 × 75 થાય છે બરાબર અને 25 એ 5નો વર્ગ છે તો 5 × 5 = 25, 5 × 1 = 5 તો અહીં આપણે જૂથ તૈયાર કરતા અહીં પહેલાં અવયવ દર્શાવી દઈએ, 2 × 2 × 3 × 3 × 5 ×
5 અહીં પણ આ રીતે બે બેના જૂથ તૈયાર કરતા 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ મળે છે. હવે 900નું વર્ગમૂળ શોધવાનું છે એટલે આપણે વર્ગમૂળના ચિહ્ન સાથે 900 દર્શાવીશું તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 થશે, બરાબર. અહીં વર્ગ નહીં દર્શાવીશું તો 2 તાળી 6 અને 6 પંચા 30 એટલે 900નું વર્ગમૂળ 30 થશે. આ રીતે આપણે વર્ગમૂળ શોધી શકીએ છીએ. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. હવે આવે છે પાયથાગોરિયન ત્રિપુટી શોધો. પાયથાગોરિયન ત્રિપુટી આપણે આના પણ પ્રશ્નો જોઈ ગયા છે. અહીં આપણને એક સંખ્યા આપેલી હશે અને બાકીની 2 સંખ્યાઓ શોધવાની હશે. જો અહીં એક સંખ્યા તરીકે આપણને આપી છે કે 1 સંખ્યા 6 છે. હવે પાયથાગોરિયન ત્રિપુટી 2nn નો વર્ગ ઓછા એટલે કે n બરાબર શોધીએ, પછી એનનો વર્ગ ઓછા 1 અને એનનો વર્ગ વત્તા 1. તો પહેલાં અહીં આપણને 1 સંખ્યા 6 આપી દીધી છે, બરાબર. તો એ 2nની કિંમત થશે તો 2n = 6. તો અહીં આપણને દેખાય છે કે 2 ગુણ્યા n છે તો અહીં n એક બાજુએ રહેશે અને 2 જે છે એ ભાગાકારમાં જશે તો 2 તાળી 6 થશે તો એનની કિંમત આપણને 3 મળશે, બરાબર. હવે આપણને ખબર છે ત્રિપુટીની અંદર એનનો વર્ગ ઓછા 1 આવે છે, અહીં એનની કિંમત આપણને 3 મળી છે તો એનની કિંમત અહીં આપણે 3 લખતા 3નો વર્ગ ઓછા 1 થશે. 3નો વર્ગ આવે છે 9 ઓછા 1, 9માંથી 1 બાદ કરતા આપણને શું મળશે? 8 મળે છે, બરાબર. બીજી છે ત્રિપુટી એનનો વર્ગ વત્તા 1, એનની કિંમત 3 લીધી છે તો 3નો વર્ગ વત્તા 1 થશે. 3નો વર્ગ થાય છે 9 વત્તા 1 તો 9ને 1 થશે 10, બરાબર. હવે 1 સંખ્યા આપણને 6 આપી દીધી હતી, બરાબર. તો આપણે બાકીની 2 કઈ શોધી? 8 અને 10. તો આપણે લખી શકીએ કે માંગેલી પાયથાગોરિયન ત્રિપુટી 6, 8 અને 10 છે, બરાબર. 1 સંખ્યા આપણને આપી દીધી હશે, બાકીની 2 એટલે કે એનનો વર્ગ ઓછા 1 અને એનનો વર્ગ વત્તા 1 આપણે શોધવાનું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. જેની એક સંખ્યા 16 હોય, જો અહીં 1 સંખ્યા તરીકે 16 આપી દીધી છે, બરાબર. હવે બાકીની 2 શોધવાની છે. બાકીની 2 એટલે એનનો વર્ગ ઓછા 1 અને એનનો વર્ગ વત્તા 1 આપણે શોધવાનું છે. તો સૌ પ્રથમ આપણને 2nની કિંમત આપી દીધી છે તો આપણે એનની કિંમત શોધીશું. એટલે આપણે લખીએ કે 2n = 16 છે, માટે 16 એટલે 2 8 16 થશે તો n બરાબર આપણે 8 દર્શાવી શકીએ. હવે એનનો વર્ગ ઓછા 1 શોધવાનું છે, બરાબર. એનની કિંમત આપણે 8 શોધી તો 8નો વર્ગ ઓછા 1, 8નો વર્ગ એટલે થશે 64. 8 વટિયા 64 થાય છે ને, તો 64 ઓછા 1, 64માંથી આપણે 1 બાદ કરીશું તો આપણને મળશે 63. હવે એનનો વર્ગ વત્તા 1, ફરીથી એનની કિંમત આપણે 8 લઈશું તો 8નો વર્ગ વત્તા 1, તો 64 વત્તા 1 થશે 65, બરાબર. તો આપણી એક સંખ્યા 16 છે, બીજી આપણે શોધી 63 અને ત્રીજી છે 65. તો આપણે જવાબ લખી શકીએ કે માંગેલી ત્રિપુટી 16, 63 અને 65 છે. સમજાય છે? આ રીતે તમને કોઈ પણ એક સંખ્યા આપેલી હશે તો એના પરથી તમે બાકીની 2 સંખ્યાઓ શોધી શકશો. આ જે દાખલાઓ છે તમે વ્યવસ્થિત તમારી નોટબુકમાં લખશો એવી અને સંપૂર્ણપણે દાખલાઓ લખવાના રહેશે. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. હવે છે નીચેની સંખ્યાને નાનામાં નાની સંખ્યા વડે ગુણતા ગુણાકાર પૂર્ણ વર્ગ બને છે, એટલે એવી કઈ સંખ્યા છે? તે સંખ્યાને આપણે આ જે સંખ્યા છે 450 એને આપણે કઈ સંખ્યા વડે ગુણીશું તો સંખ્યા આપણી પૂર્ણ વર્ગ બનશે. પહેલી આપણને આપી દીધી છે 450. અહીં આપણે 450ના ભાગ પાડીશું.
450 બે વડે ભાગ પાડતા આપણને 2 2 4 2 2 4 તો 1 વધશે, 2 5 10 એકમનો અંક 5 છે. ફરીથી આપણે શું લઈશું, 3 વડે ભાગ ચલાવીશ. 3 7 21 3 5 15 25 40 75 5 5 25 5 1 5 હવે આપણે એના અવયવ લખીએ. 450 બરાબર 2 × 3 × 3 × 5 × 5 અગાઉ આપણે જે વર્ગમૂળના દાખલા જોઈ ગયા હતા એની અંદર આપણે શું કરતા હતા, જૂથ તૈયાર કરતા હતા, બરાબર. અહીંયા પણ આપણે જે જૂથ તૈયાર કરવાનો પ્રયત્ન કરીશું તો અહીં આપણે 3નો જૂથ તૈયાર થાય છે, 5નો જૂથ તૈયાર થાય છે, બરાબર. પણ અહીં 2નો જૂથ તૈયાર થતો નથી એટલે આપણે લખીએ કે અહીં 2ની જોડ બનતી નથી. માટે 2 વડે ગુણતા તે પૂર્ણ વર્ગ બને છે. અહીં જો આપણે 2 વડે ગુણી દઈશું તો અહીં જે જોડ છે એ પૂર્ણ થશે. હવે આપણે જોઈએ કે 450ને જો 2 વડે ગુણીશું તો 900 મળી જશે, બરાબર. અહીં આપણને ફક્ત એ સંખ્યા પૂછી છે એટલે આપણે દાખલો અહીં આટલા અહીંયા સુધી જ કરીશું, બરાબર. એટલે 2 વડે ગુણતા તે પૂર્ણ વર્ગ બને છે. જો કેટલાક દાખલા એવા હશે કે એ સંખ્યા પણ શોધવાની હશે અને આપ જે સંખ્યા મળશે એ સંખ્યા કઈ સંખ્યાનો વર્ગ છે તે પણ શોધવાનું હશે, તો આનાથી આગળ દાખલો વધશે, બરાબર. પણ અહીં આપણને એવું જ પૂછ્યું છે કે કઈ સંખ્યા વડે ગુણતા તે પૂર્ણ વર્ગ બને છે, તો અહીં સુધી આપણે દાખલો દર્શાવીશું. ચાલો એના પછીનો પ્રશ્ન છે, નીચેની સંખ્યાને નાનામાં નાની સંખ્યા વડે ગુણતા ગુણાકાર પૂર્ણ વર્ગ બને છે. અહીં છે 1323. ચાલો તો જોઈએ. 1323 એકમનો અંક 3 દેખાય છે તો આપણે 3થી શરૂઆત કરીએ. 3 4 12 1 વધશે, 3 4 12 અને 3 1 3. હવે આપણે ફરીથી 3થી શરૂઆત કરીએ. 3 1 3 3 4 12 2 2 3 7 21 તમે રફબુકમાં ભાગ પાડતા જશો તો સારી રીતે સમજ પડશે. હવે આપણે ફરીથી ભાગ પાડીશું. 49 × 3 કરતા 147 આપણને મળે છે. હવે 49 જે છે એ 7 7 49 7 1 7 થાય છે. અહીં આપણે અવયવ દર્શાવીશું. અહીં જો 3 × 3 × 3 7 × 7 તો અહીં આપણે દર્શાવતા અહીં 3ની જૂથ તૈયાર થાય છે, અહીં 7નો જૂથ તૈયાર થાય છે, તો અહીં 3ની જોડ બનતી નથી આપણે જોઈ શકીએ છીએ. તો આપણે લખીએ કે અહીં 3 વડે ગુણતા તે પૂર્ણ વર્ગ બને છે. હવે છે નીચેની સંખ્યાને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણતા તે ભાગાકાર પૂર્ણ વર્ગ બને છે. હવે અહીં જુઓ ભાગાકાર પૂછ્યું છે, બરાબર. તો અહીં આપણને ત્યાં આપણે જોડ બનાવવામાં ખૂટતી હતી તો આપણે ગુણાકાર કરતા હતા. હવે અહીં જો જોડ બનવામાં જે સંખ્યા વધશે એના વડે આપણે ભાગાકાર કરી દઈશું, બરાબર. તો આપેલ સંખ્યા એ પૂર્ણ વર્ગ બની જશે. ચાલો તો 1575 છે, બરાબર. તો આપણે જોઈએ એને હવે એકમનો અંક 5 દેખાય છે તો આપણે 3 વડે પણ ભાગ ચલાવી શકીએ, 5 વડે પણ ચલાવી શકીએ. અહીં 5 વડે ચલાવ્યું છે તો 5 4 15 5 1 5 2 2 5 5 25 હવે 5 6 30 1 2 5 4 15 63 છે. 3 વડે ભાગ ચલાવીએ. 3 2 6 3 1 3 3 7 21 7 1 7 હવે આપણે એના અવયવ દર્શાવીએ તો 1575 બરાબર 5 × 5 × 3 × 3 × 7 થશે. અહીંયા આપણે જૂથ તૈયાર કરતા 5ની જોડ તૈયાર થાય, 3ની જોડ તૈયાર થાય છે તો અહીં 2 વધે છે, બરાબર. તો આપણે લખી શકીએ કે અહીં 7ની જોડ બનતી નથી એટલે જે સંખ્યા વધશે એના વડે આપણે અહીં ભાગાકાર કરી દઈશું. તો આપણે લખી શકીએ કે અહીં 7 વડે ભાગતા તે પૂર્ણ વર્ગ બને છે. હવે છે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. હવે આપણે હમણાં સુધી જે દાખલા જોઈ ગયા એ અવિભાજ્ય અવયવીકરણની રીતે જ જોઈ ગયા છે. હવે અહીં આપણને બતાવી દીધું છે કે ભાગાકારની રીતે, તો તમારે આ જ રીતનો ઉપયોગ કરીને વર્ગમૂળ શોધવાનો રહેશે. અહીં 2304 આપણને આપી દીધા છે, દેખાય છે. તો અહીં આપણો શું નિયમ છે કે આપણે જમણી બાજુથી 2 2નો જૂથ આ રીતે તૈયાર કરીશું. તો 0 અને 4નો 1 જૂથ,
23નો 1 જોઈએ, બરાબર? તો આપણે અહીં જોઈએ 23, તો અહીં આપણે 4 વડે શરૂઆત કરીએ. 4 4 16, અહીં આપણે બાદબાકી કરતા 23માંથી 16 બાદ કરીશું તો અહીં આપણને 7 વધતું દેખાય છે, બરાબર? હવે 7 તો વધ્યા છે, તો હવે બીજો જે આપણે પેર બનાવી છે, એટલે કે જે જૂથ તૈયાર કર્યો છે 0 અને 4નો, એ આખા જૂથને આપણે નીચે ઉતારી દઈશું, તો આપણી પાસે રકમ વધશે 704, બરાબર? હવે આપણે એવી સંખ્યા લેવાની છે જેનો એકમનો અંક આપણને 4 મળે. તો 8 8 64, તો આપણને 4 મળશે. તો અહીં જે 8 છે, અને બીજી વસ્તુ કે અહીં 4 ને 4 આપણે 8 કરી દઈશું, અહીં સરવાળો કરીશું, અહીં તો આપણે બાદબાકી કરીએ જ છીએ, બરાબર? તો હવે આપણે 88 × 8 કરતાં આપણને 704 મળે છે, બરાબર? આપણે જ્યારે પાઠની સમજૂતી, પ્રકરણની સમજૂતી મેળવી હતી ત્યારે આપણે ખૂબ જ સારી રીતે આ દાખલાઓ સમજી ગયા હતા, બરાબર? તો એ જ રીતે આપણે દાખલાઓ કરીશું. તો અહીં આપણને 704 મળે છે. હવે અહીં 8 વડે આપણે ભાગ ચલાવ્યું, તો એ જ 8 વડે અહીં આપણે સરવાળો દર્શાવી દઈએ. તો 8 ને 8 16 નો 6 વધી 1, અને 8 ને 1 થશે 9, તો અહીં આપણને 96 મળે છે. તો અહીં આપણે હવે 704 જો માઇનસ કરીશું તો આપણને શેષ 0 વધે છે. તો આપણે લખી શકીએ 2304 નું વર્ગમૂળ 48 છે. આ રીત ખૂબ જ ઇઝી છે, આપણે સરળતાથી કરી શકીએ છીએ તેવી છે, બરાબર? અહીં સૌપ્રથમ શું કરવાનું રહેશે, બે બેના જૂથ તૈયાર કરવાના જમણી બાજુથી, બરાબર? એક જૂથ તૈયાર થઈ ગયો, જો 3 સંખ્યા હશે તો અહીં આપણને ફક્ત 1 જ સંખ્યા મળશે, બરાબર? પણ અહીં 2 2 છે, એટલે 2 2 ના 2 જૂથ તૈયાર થશે. ચાલો એ જ રીતે હવે છે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. હવે અહીં આપણને દશાંશ ચિહ્નવાળું વાળી એક કિંમત બતાવી છે, 42.25. જુઓ 42.25 છે, સૌ પ્રથમ આપણો સ્ટેપ આવશે કે જ્યાં પોઈન્ટ છે બરાબર એની ઉપર આપણે પોઈન્ટ દર્શાવી દઈશું. હવે 42 છે, તો આપણે 42થી નાનો એવો વર્ગ લેવાનો છે. જુઓ 2નો વર્ગ 4 થશે, 3નો વર્ગ 9, 4નો 16, 5નો 25, 6નો 36 વર્ગ આપણે જોઈએ. તો 42થી નાનો વર્ગ 36 મળે છે આપણને, તો 6નો વર્ગ થાય છે, તો 6 6 36. તો અહીં આપણે માઇનસ કરીશું, જે 6 આપણે અહીં જેટલી સંખ્યા આપણે લઈએ છીએ એ સંખ્યાનો ઉમેરો પણ કરીએ છીએ. હવે અહીં આપણે 6 ને 6 12 કરીશું. હવે 42માંથી 36 બાદ કરતાં આપણને કેટલા મળે છે, 6 મળે છે. હવે પોઈન્ટના પોઈન્ટ, હવે જો ઉપરની જે સંખ્યા છે એટલે કે 25 જે બાકી રહે છે એને આપણે નીચે ઉતારી લઈએ છીએ, તો આપણને 6 પોઈન્ટને 25 મળે છે, દેખાય છે? તો અહીં આપણને હવે એકમનો અંક 5, અહીં 25 છે, બરાબર? તો એકમનો અંક 5 દેખાય છે, તો આપણે એવી સંખ્યા લઈશું કે એકમનો અંક 5 મળે. તો એવી સંખ્યા તો એક જ છે, 5. તો 5 5 25 કરીશું, તો 5 5 25. તો હવે આપણે એમ કરતા અહીં આપણને 12 તો મળ્યા જ છે, તો 12.5 × 5 કરતાં આપણને 6.25 મળે છે. તો અહીં આપણને 6.5 મળ્યું, અને અહીં 6.25 બાદબાકી કરતાં સે 0 વધે છે. અહીં આપણે સરવાળો કરી દઈએ તો 5 ને 5 10 નો 0 વધી 1 2 ને 1 3 અને 1, અને પોઈન્ટના આપણે પોઈન્ટ દર્શાવી દઈએ છીએ, બરાબર? તો અહીં આપણને 6.5 મળે છે. તો 42.25નું વર્ગમૂળ થશે 6.5, સમજાય છે? આ જ પ્રકારના કેટલાક દાખલાઓ તમારે સ્વાધ્યાય પોથીમાંથી, એ ઉપરાંત તમારી પાઠ્યપુસ્તકમાંથી જોઈને પુનરાવર્તનમાં કરવાના રહેશે, અને કેટલાક વ્યવહારિક દાખલાઓ પણ સમજવાના રહેશે, બરાબર? અને આ સાથે આ પ્રકરણનું આપણું પુનરાવર્તન અહીં પૂર્ણ થાય છે, અને તમે અહીં દર્શાવેલ બધા દાખલાઓ તમે તમારી નોટબુકમાં ફરજિયાત લખશો. થેન્ક યુ.